નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સભા સ્કૂલ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.4 ના ક્વેશ્ચન 3 સુધી આપણે પહોંચ્યા હતા. ભાગાકારની રીત, ગુણાકારની રીત, અપૂર્ણાંક, મિશ્ર ગુણોમાં કઈ રીતે ફેરવવું બધું આપણે જોયું. હવે જોઈએ ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4 માં શું કીધું છે કે ભાગાકાર શોધો. ભાગાકાર આવ્યો એટલે આપણે ખબર છે ભાગાકારનો આપણે શેમાં ટ્રાન્સફર કરીએ છીએ, ગુણાકારમાં, અને ભાગાકાર પછીની જે અપૂર્ણાંક સંખ્યા હોય એને આપણે શેમાં કરી નાખવાની, વ્યસ્ત કરવાની, અંશ છે છેદમાં, છેદ છે અંશમાં જતો રહે. જોઈએ આપણે એક્ઝામ્પલ. પેલો એક્ઝામ્પલ છે 2/5. શું છે 2/5? ભાગાકારનો શું થઈ જાય અહીંયા? ગુણાકાર. અને 1/2 છે એનો શું થઈ જાય? વ્યસ્ત. 1/2 એટલે કે 2/1. પણ આપણે છેદમાં 1 છે એ કોઈ દિવસ લખતા નથી, બરોબર? એટલે છેદમાં કઈ છે નહીં. હવે 2/5 5 આવે નહીં, તો અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. અહીંયા જો 2 નો ગુણાકાર કોની સાથે થશે? 2. 2 ગુણાકારમાં 2 એટલે કેટલા થશે? 4. અને છેદમાં કેટલા છે? 5. ક્લિયર? એટલે આનો જવાબ શું આવશે? 4/5. છેદ મોટો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવાશે નહીં. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલી સંખ્યા છે 4/9. ગુણાકાર પર ભાગાકાર છે એનું શું થઈ જશે? ગુણાકાર. 2/3 છે એનું શું થઈ જાય? વ્યસ્ત. એટલે કે 3/2. હવે અહીંયા તમે જો 2/4 4 આવે એટલે કે 2 × 2 = 4. 3/9 આવે 3 × 3 = 9. જ્યાં મોટી સંખ્યા હોય ને એની પાસે આપણો જવાબ મૂકવાનો હોય. 3 ની પાસે જવાબ મૂકવાનો હોય આપણે ક્યાં ભાગ લેવો? 3 × 3 = 9. મોટી સંખ્યા હોય એની પાસે ભાગ મૂકવાનો હોય. 2 × 2 = 4. 2 અને 4 માંથી મોટી સંખ્યા કઈ? 4. તો એની પાસે જવાબ મૂકવાનો હોય. હવે અંશમાં કેટલા વેધા જુઓ? 2. અને છેદમાં કેટલા વેધા? 3. તો આપણો આન્સર શું આવશે? 2/3. પછીનો એક્ઝામ્પલ જોઈએ, ત્રીજો. 3/7 ભાગાકાર પણ થઈ જશે ગુણાકાર. 8/7 એનું વ્યસ્ત. 7/8. અહીંયા તમે જોવો ડાયરેક્ટ 7/7 છે એ ઉડી જશે, તો વધ્યું શું? 3/8. એટલે શું વધ્યું? તો કે 3/8. ક્લિયર? ચોથો એક્ઝામ્પલ જોઈએ. જો આ મિશ્રમાં છે, પેલા આપણે એને શું ફેરવશું? અપૂર્ણાંક. આપણને ખબર છે આ બે વચ્ચે અહીંયા શું થાય? તો કે ગુણાકાર. 3 × 2 = 6 ગુણાકાર થઈ ગયા પછી અહીંયા શું થાય? સરવાળો. 3 × 2 = 6 6 ને 1 = 7. 7/3. ભાગાકારનું થઈ જાય ગુણાકાર. 5 ઉપર 3 નીચે. 5/3. 3/7 કે 3/5 આવતા નથી એટલે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. 7 × 5 = 35. 7 × 5 = 35 છેદમાં 3 = 9. હવે આમાં જો છેદ કેવો છે? નાનો. અંશ મોટો. તો આને આપણે મિશ્ર ગુણાકમાં ફેરવશું. તો કે છેદ છેમાં ફેરફાર કઈ કરવાનો નથી. છેદમાં કઈ ફેરફાર કરવાનો નથી. છેદનો ઘડિયો બોલવાનો. 9 × 1 = 9 9 × 2 = 18 9 × 3 = 27 9 × 4 = 36 36 છે વધી જશે એટલે 9 × 4 આવશે નહીં. 9 × 3 = 27 27 થઈ ગયા આપણી પાસે. હવે 35 કરવા હોય તો 27 માં કેટલા ઉમેરશો? તો 35 થશે. તો કે ભાઈ 27 માં તમે 8 ઉમેરો. 27 માં કેટલા ઉમેરો? 8 ઉમેરો એટલે શું થઈ જશે? 35. તો આ આપણો જવાબ. ક્લિયર? પછીનું એક્ઝામ્પલ જોઈએ. મિશ્રમાં છે આપણે પૂર્ણાંકમાં ફેરવી નાખીએ. 2 × 3 = 6 6 ને 1 = 7 છેદમાં છે 2. ભાગાકારનું થઈ જશે ગુણાકાર એટલે 3 ઉપર આવી જશે, 8 ક્યાં વહી જશે? નીચે. આમાં એ છેદ ઉઠશે નહીં. 7 × 3 = 21 અને 8 × 2 = 16. આમાં જો અંશ મોટો છે તો મિશ્રમાં ફેરવે તો છેદમાં કઈ ફેરફાર કરવાનો નથી. 16 × 1 = 16 16 × 2 = 32 32 વધી જશે. કેટલાય ભાગ ચાલશે?
16 એકા 16 16 થઈ ગયા હવે 21 કરવા માટે કેટલા ઉમેરો પડે 16 માં તમે 5 ઉમેરો એટલે શું થશે તો કે 21 આ આપણો શું થઈ જશે આન્સર પછીનો દાખલો જોઈએ છઠ્ઠો પહેલો પૂર્ણાંક છે 2 ના છેદમાં 5 પહેલા આપણે ભાગાકાર છે એમ નમ જ રાખશું કારણ કે પછીની સંખ્યા મિશ્ર છે એટલે મિશ્રના પહેલા પૂર્ણાંકમાં કરી નાખે 2 1 2 2 2 1 3 અને છેદમાં છે 2 બરાબર 2 ના છેદમાં 5 હવે ભાગાકારનું થઈ જશે ગુણાકાર 2 ઉપર જતા રહેશે અને છેદમાં આવશે 3 અંશનો ગુણાકાર અંશ છેદનો ગુણાકાર છેદ 2 2 4 અને છેદમાં છે 5 3 15 અંશ નાનો છે એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં પછીનો એક્ઝામ્પલ જોઈએ મિશ્રમાં છે જોઈએ 2 2 6 6 ને 1 7 છેદમાં 2 ભાગાકારથી આપણે હમણાં કેમ નંબર રાખશું 3 1 3 3 ને 2 5 છેદમાં આવશે 3 હવે ભાગાકારનો આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ 7 ના છેદમાં 2 ભાગાકાર છે એને થઈ જશે ગુણાકાર 3 અંશમાં જતા રહે છેદમાં કેટલા આવી જશે 5 ભાગાકાર છે ને ગુણાકાર અંશમાં જઈ ક્યાં આવી જશે છેદમાં છેદમાં જઈ ક્યાં આવી જશે અંશમાં હવે જો આમાં ક્યાં છેદ ઉડશે નહીં છેદ ન ઉડે તો આપણે ખબર છે શું કરવાનું અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે 7 3 21 છેદમાં છે 5 2 10 હવે આમાં અંશ મોટો છે તો મિશ્રમાં આપણે ફેરવી છેદમાં છે 10 ક્લિયર 10 10 એકા 10 10 2 20 10 તેરી 30 30 વધી જશે એટલે કે 10 2 20 20 થઈ ગયા હવે અહીંયા આપણને ખબર છે શું કરવાનું હોય અહીંયા આપણે સરવાળો કરવો 20 શું થઈ ગયા તો 20 માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 21 તો આ આપણો શું થઈ જશે જવાબ છેલ્લો એક્ઝામ્પલ જોઈએ 5 2 10 10 ને 1 11 છેદમાં કેટલા છે 5 ભાગાકાર હમણાં એક નંબર રાખશું 5 એકા 5 5 ને 1 6 છેદમાં કેટલા આવશે 5 ક્લિયર હવે ભાગાકાર છે ને શેમાં ફેરવી નાખશું આપણે તો કે ગુણાકાર 5 ઉપર વહી જશે 6 ક્યાં આવી જશે નીચે ઈઝી થઈ ગયું જો કારણ કે ગુણાકારમાં છે તો 5 5 છે એ ઉડી જશે વધ્યું શું 11 છેદમાં 6 11 ના છેદમાં 6 વધ્યું તો પાછો અંશ મોટો આવ્યો તો મિશ્રમાં ફેરવું છું છેદ છે એમાં કઈ ફેરબદલી કરવાની નથી છેદ તો ઘડ્યો બોલવાનો 6 એકા 6 6 2 12 12 વધી જાય એટલે 6 એકા 6 6 થઈ ગયા તો 6 માં કેટલા ઉમેરશું 5 ઉમેરશું તો 6 ને 5 11 આ આપણો જવાબ હવે જો આપણે સ્વાધ્યાય 2.4 છે પૂરું કર્યું નેક્સ્ટ આપણે 2.5 જોઈશું